one of the most beautiful fine dine restaurant I've seen in recent times. અને આ એક એવી જગ્યા છે જે આવતીકાલથી ઓપન થવાની છે ફોર પબ્લિક. જગ્યા જોઈને તમને જરાય આઈડિયા નહીં હોય હું કઈ જગ્યાએ છું, બટ વોટ ઇફ આઈ ટેલ યુ કે આ જગ્યાએ અડધું અમદાવાદ આવેલું છે. આ જગ્યાએ તો નહીં પણ આ જગ્યા બીજી બે જગ્યાએ ઓપન થયેલી છે ત્યાં અડધું અમદાવાદ ગયેલું છે. એન્ડ ધીસ બ્યુટિફુલ પ્લેસ ઇઝ પરોસા. સો સિંધુભવનવાળું પરોસા ઇઝ સમથિંગ જે સૌથી વધારે વિઝિટ કર્યો છે લોકોએ, બટ પરોસા ઇઝ નાવ ઓપન એટ બેસ્ટ પ્લેસ એવર. આશ્રમ રોડ પર પરોસાનું ન્યૂ આઉટલેટ ખુલ્યું છે જે આવતીકાલથી ઓપન થવાનું છે ફોર પબ્લિક. અને બોસ, આ જગ્યા માટે હું બહુ જ પમ્પડ અપ છું, કારણ કે લુક એટ ધીસ. પ્રોબેબલી છેલ્લા ઘણા ટાઈમમાં મેં સૌથી મોટો બાર એરિયા જે જોયો હોય ને, દેટ ઇઝ ધીસ. નાવ ઓબ્વિયસલી પરોસા ઇઝ નોન ફોર ઇટ્સ મોકટેલ્સ, અને એ જ મોકટેલમાં ચાર ચાંદ લાગી જશે જ્યારે આટલું બ્યુટિફુલ બાર, અગેન આટલું મોટું બાર જે પ્રોબેબલી બીજે ક્યાંય નથી અમદાવાદમાં, વિથ ધેટ તમને આ ટાઈપના લાઈવ મોકટેલ્સ મળશે. લુક એટ ધીસ. સો આગળ હું ફૂડ ડિશીસ એક્સપ્લોર કરવાનો છું, જગ્યાના ગ્લિમ્સ આપવાનો છું. ત્યાં સુધીમાં આ વિડીયો ફટાફટ તમારા ફૂડી અને એ બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો, જે લોકો સાથે તમે પરોસાના ન્યૂ આઉટલેટ પર આવવા માગતા હો, વિચ ઇઝ ઓન આશ્રમ રોડ, જે આવતીકાલથી ઓપન થવાનો છે. અને બોસ, જો તમે અહીંયા નહીં આવો ને કમિંગ વીકેન્ડ પર, તો બોસ તમે મિસ આઉટ કરવાના છો બહુ જ બધી વસ્તુ, કારણ કે જે મોકટેલ તમે જોઈ રહ્યા છો એના પર બાય વન ગેટ વન ઓફર ચાલી રહી છે ફોર ધીસ મંથ. ઓગસ્ટના જેટલા પણ દિવસ બાકી છે, પરોસાની આ આઉટલેટમાં તમને બાય વન ગેટ વન મોકટેલ્સ પર મળવાનું છે. અને બોસ, ધીસ ઇઝ ઇન્સેનલી બ્યુટિફુલ. સો ભૈયા, કોણ સા મોકટેલ હૈ? ઇટાલિયન સ્મૂધ હૈ, અદરક કા ફ્લેવર રહેગા. ઓકે, અદરક કા ફ્લેવર રહેગા, ગ્રેટ. વોટ ઇઝ ઇટ? અમેરિકન સનરાઈઝ હૈ. અમેરિકન સનરાઈઝ, ઓકે, વાઓ, લુક એટ ધ ગ્રેડિયન્ટ. વોટરમેલન બ્રીઝ. સો જેટલા પણ લોકો મને એડ્રેસ પૂછી રહ્યા છે, મને ખબર હતી આ પહેલો ક્વેશ્ચન હશે, કઈ જગ્યાએ છે. આશ્રમ રોડ પર સિટી ગોલ્ડ તમે બધાએ જોઈ હશે, એ બિલ્ડિંગ પર પહોંચી જાઓ, તમને મોટા મોટા અક્ષરેથી દેખાઈ જશે પરોસા. ફર્સ્ટ ફ્લોર પર આવેલી છે આ જગ્યા. અને જ્યારે મેં સાંભળ્યું કે યાર પરોસાના આશ્રમ રોડવાળા આઉટલેટનું જે એમ્બિયન્સ છે દેટ ઇઝ ઇન પર્પલ, પર્પલ કલર બેઝિકલી, તો મને લાગ્યું યાર કેવું હશે. બટ અહીંયા આવ્યા પછી આઈ લિટરલી ગોટ ગૂઝ બમ્સ, કારણ કે વિઝ્યુઅલ ડિલાઇટ છે. આમ શેન્ડિલિયરથી લઈને જેટલું મોટું યુનો ફ્લોર છે ને આ જગ્યાનો, ધીસ ઇઝ પ્રોબેબલી ધ બિગેસ્ટ પરોસા આઉટલેટ. અને આની સાથે સાથે લુક એટ ધીસ, જે વાઇબ છે ધેટ ઇઝ લિટરલી અમેઝિંગ. સામે જ દેખાઈ જાય છે તમને, દેટ ઇઝ આશ્રમ રોડ. સિટી ગોલ્ડ વાળા કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે પરોસા. જગ્યાની વાત કરું તો ખરેખર બહુ જ બ્યુટિફુલ છે. અને અહીંયા પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા પણ આવેલો છે. પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા જો તમને બતાવી દઉં, વિચ ઇઝ સ્ટીલ ઇન મેકિંગ, જે પ્રોબેબલી બે ત્રણ દિવસમાં રેડી થઈ જશે. લુક એટ ધીસ. સો તમારે પાર્ટી માટે બુકિંગ્સ કરાવવા હોય, બર્થડે સેલિબ્રેશન માટે બુકિંગ કરાવવા હોય, બે બહુ જ મોટા પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા પણ આવેલા છે. સો લુક એટ ધી સાઇઝ ઓફ ધીસ પ્લેસ. 150 ટેબલ્સની કેપેસિટી છે આ જગ્યાની. Along with this beautiful ambience, Parosa is also known for its mocktails and food. તો મોકટેલ્સના મેં તમને ગ્લિમ્સ આપી દીધા છે, હું તમને ફૂડના પણ ગ્લિમ્સ આપવાનો છું અત્યારે આ વિડીયોમાં. શું જ્યારે પણ પરોસા હું એટલે મારા ધ્યાનમાં સૌથી વધારે એ જ હોય જ્યારે પણ ફૂડ ડિલિવર થાય, તો કે પહેલાં તો આની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જશે. લુક એટ ધીસ.
એક ફૂડ આઈટમ એવી નથી જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વર્ધી ના હોય. સો ટેસ્ટ તો ઓબ્વિયસલી અમેઝિંગ હોય છે, માઉથ વોટરિંગ લાગતું જ હશે તમને જોઈને, બટ જે પ્રમાણે સર્વ કરે છે ને ઇટ જસ્ટિફાઈઝ એવરીથિંગ. એન્ડ એઝ ફાર એઝ ધ મેન્યુ ઇઝ કન્સર્ન, હું તમને કહી દઉં દે હેવ ફૂલ ફ્લેજ્ડ મેન્યુ ફોર મોકટેલ્સ, જેમાં તમને બાય વન ગેટ વન મળવાનું છે ફોર ધીસ એન્ટાયર ઓગસ્ટ મંથ, જેટલા પણ દિવસ બાકી છે. એન્ડ બાકીની ફૂડ ડિશિસ માટે યુ ગટ ધીસ મેન્યુ. સો એ ડિટેલ્સમાં નહીં જઈએ, ફટાફટ જે ફૂડ મેં ઓર્ડર કર્યું છે આપણે ટ્રાય કરીશું. બટ એ ફૂડને એક્સપ્લેન કરવા મારી સાથે શેફ છે. હેલો શેફ, સો પ્લીઝ મુજે એક બાર થોડી થોડી હરેક ચીઝ કે બારે મેં બ્રીફ કર દેંગે પ્લીઝ. મોજરેલા ચીઝ ક્રુકેટ્સ, ઓકે, ધીસ ઇઝ મોજરેલા ચીઝ ક્રુકેટ્સ. અને મતલબ હવે ચીઝ છે એમાંય પાછું મોજરેલા છે અને આટલી બ્યુટિફુલ રીતે સર્વ કર્યું છે, તો બીજું કંઈ એક્સપ્લેન કરે પહેલાં આને તો આપણે ટેસ્ટ કરી લઈએ. લુક એટ ધીસ, મતલબ આમ તમે જે પ્રમાણે સર્વ કર્યું છે જુઓ, બ્યુટિફુલ. જેને ચીઝ આટલું બધું ભાવતું એને તમે ચીઝના નામ પર કંઈ પણ આપો તો એને ભાવે એવું ના હોય એ આજે પ્રૂવ થઈ ગયું. ખરેખર આમ અલગ જ કંઈક ટેસ્ટ હોય ને એ ટાઈપનો ટેસ્ટ તમને હમણાં ફીલ થશે. સો બેઝિકલી ધીસ ઇઝ મોજરેલા ચીઝ ક્રુકેટ્સ, એકદમ મસ્ત ટેંગી ફ્લેવર છે આનો. લુક એટ ધીસ, આ બીજી બહુ જ ઇન્ટરેસ્ટિંગ આઈટમ છે. This is veg barbecue platter, tandoori platter. My bad, this is veg tandoori platter. Chef, aap please mujhe explain kar denge isme kaun si cheez hai. Mujhe kafi sari paneer dikh raha hai, gobi dikh rahi hai. Paneer tikka hai wo. Okay, ye paneer tikka hai. Shik kebab hai. Malai wo hai. Ye veg shik kebab hai. Ye malai gobi hai. Malai gobi. Correct. Stuffed potato hai. Stuffed potato and stuffed mushroom. And stuffed mushroom. બોસ પ્લીઝ મુજે જલ્દી સર્વ કરી દેંગે, ક્યુકી જોઈને આમ એવું થાય ને કે આમ સ્ક્રીનની બહાર આવીને આમ લોકો ખાવા લાગ્યા બધી વસ્તુ. આઈ નો જો તમારે આ બધી વસ્તુ ટ્રાય કરવી હોય તો પરોસા ઇઝ ઓપન ફ્રોમ ટુમોરો. સ્પેસિફિકલી જો આ બ્યુટિફુલ ઇમેજ જે તમે જોઈ રહ્યા છો આવું હોય તો આશ્રમ રોડ પર આવેલી છે આ જગ્યા. અને અમેઝિંગ ફૂડ, ઇન્સ્ટાગ્રામ વર્ધી ફૂડ અને ગુડ ટેસ્ટ સાથે આ લોકોએ જે ઇમેજ બનાવ્યું છે ને, દેટ ઇઝ કન્સિડરેબલી ધી વન ઓફ ધી બેસ્ટ, યુ નો, જ્યારે પણ ફાઇન ડાઇનની વાત કરવામાં આવે તો. સ્ટફ મશરૂમ્સ, સો એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું છે, ટાઈમિંગ મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલા છે અલોંગ વિથ ધ ફૂડ નંબર્સ. તો ક્યાંય પણ અટકો, કોઈ પણ તકલીફ પડે નંબર પર કોલ કરી દેજો, તમને તમારા ક્વેશ્ચનના આન્સર્સ મળી જશે. સો જ્યાં સુધીમાં સૌ થાય છે ત્યાં સુધીમાં હું તમને બીજી બે આઈટમ જે બહુ જ બ્યુટિફુલ છે એ પણ બતાવી દઉં. શેફ, આપ તબ તક પ્લીઝ યે એક્સપ્લેન. સાલ્સા કરી, મેક્સિકન રાઈસ વિથ સાલ્સા કરી, અને મતલબ ખરેખર બહુ જ ટેમ્પટિંગ લાગે છે. અને આની ક્વોન્ટિટી પ્રમાણે ધીસ ઇઝ સફિશિયન્ટ ફોર એટલીસ્ટ થ્રી પીપલ, મને આમ જોઈને એવું લાગે છે. ધીસ ઇઝ થાઈ રેડ કરી વિથ બામ્બુસ રાઈસ. થાઈ રેડ કરી વિથ બામ્બુસ રાઈસ. સો ઓકે, સો યે જો રાઈસ હૈ વો બામ્બુ મેં પકાતે હો તો બામ્બુસ રાઈસ એક વાલક સાથ હૈ. અચ્છા, ઓકે, થાઈ આઈટમ હૈ. ઓકે ઓકે, સો અગેન હું એ વસ્તુ ટ્રાય કરીશ. એ પહેલાં હું અત્યારે જે મારી તંદૂર પ્લેટર છે એ હું ટ્રાય કરી લઉં. સો આઈ જનરલી ડોન્ટ વેઇટ ફોર સ્પૂન્સ ટુ કમ. જેટલા પણ લોકો પરોસા આવ્યા ને એ લોકોને મારે ફૂડ રિવ્યૂ આપવાની જરૂર નથી, કારણ કે બસ જગ્યા નવી છે. ફૂડ અને મોકટેલનો ટેસ્ટ તો એટલો જ એપિક છે જેટલો તમને બાકીના બે આઉટલેટ્સ પર તમને ટ્રાય કરેલો છે.
જેટલા પણ લોકો નોનવેજ વિશે પૂછી રહ્યા છે, યસ ઇટ ઇઝ અવેલેબલ, તમે અહીંયા આવીને ઇન્ક્વાયરી પણ કરી શકો છો, નોનવેજ ફૂડ ઇઝ અવેલેબલ. બટ આ ઇટ વેજ, તો મેં અત્યારે ખાલી વેજ આઇટમ્સ જ ઓર્ડર કરી છે. કી હાઇલાઇટ્સની વાત કરું તો આવતીકાલથી આ જગ્યા ઓપન થઈ જવાની છે. આશ્રમ રોડ પર આવેલી છે, આખું એડ્રેસ મેં મેન્શન કરેલું છે. જગ્યાનો સૌથી સ્ટાર પોઈન્ટ છે એનું બ્યુટિફુલ એમ્બિયન્સ. એની સાથે અત્યારે તમે કન્સિડર કરી શકો, બોગો ઓફર ચાલી રહી છે આખા ઓગસ્ટ મહિના માટે ઓન મોકટેલ્સ. પ્લસ આટલું બ્યુટિફુલ અને આટલું મોટું બાર એરિયા તમને જોવા મળે છે, તમને બહુ જ મોટી રેન્જ મળવાની છે એઝ ફાર એઝ ધ મોકટેલ્સ આર કન્સર્ન. એની સાથે સાથે આટલું એક્ઝોટિક અને અમેઝિંગ ફૂડ. તો હું આજે એક થાઈ પ્લેટર છે એ પણ હું ટ્રાય કરીશ. પહેલાં ક્યારેય ટ્રાય નથી કરી આ વસ્તુ સ્પેસિફિકલી, સો લેટ્સ સી કેવો ટેસ્ટ હોય છે. સો આઈ ટ્રાઈડ મલ્ટિપલ થાઈ ડિશિસ, આની પહેલાં જેટલો સટલ ટેસ્ટ હોય છે એટલો સટલ ટેસ્ટ છે, અને એ જ પ્રમાણેના વેજીસનું એની અંદર ઇન્કોર્પોરેશન થયેલું છે. બટ જે પ્રમાણે આ લોકોએ સર્વ કર્યું છે ને, દેટ ઇઝ ધી બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. હવે અગેન આઈ લવ મેક્સિકન એઝ વેલ, તો હું મેક્સિકન રાઈસ પણ છે એ પણ ટ્રાય કરી જ લઈશ સાથે સાથે. લુક એટ ધીસ. સો અગેન હું આમાં તમને સર્વિંગનો બ્રેકડાઉન આપું તો, નાચોસ અવોકાડોસ ની નીચે છે રાઈસ, અને જેની વચ્ચે પ્રોપર સર્વ કરી છે એની કરી. લુક એટ ધીસ, વિઝ્યુઅલ ડિલાઇટ છે. મારી પાસે પ્રોપર શબ્દો નથી ફૂડ ડિસ્ક્રાઇબ કરવા માટે, કારણ કે દરેક વસ્તુનો એક પ્રોપર નેટિવ ટચ આની અંદર છે, અને તમને ટેસ્ટમાં એ વસ્તુ ફીલ થઈ જશે. સો ફૂડ માટે તો ડેફિનેટલી તમારે આ જગ્યા વિઝિટ કરવી જ જોઈએ. જો તમે ક્યારે પરોસા નથી આવ્યા તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ વિઝિટ કરવા માટેનો. ટાઈમિંગ્સ, એડ્રેસ, ડિસ્ક્રિપ્શન બધું જ મેં નીચે લખેલું છે. બાય વન ગેટ વન ઓફર ચાલી રહી છે આ આખો મહિનો ઓન મોકટેલ્સ સ્પેસિફિકલી. તો આટલા બ્યુટિફુલ એમ્બિયન્સને તો મિસ આઉટ ના કરવું હોય તો આ વીકેન્ડનું આઉટિંગ તો બોસ એકવાર બને જ છે કે તમે પરોસાના ન્યૂ આઉટલેટ પર આવો. આઈ સી યુ નેક્સ્ટ ટાઈમ, કારણ કે હવે મારી સામે લોડ્સ ઓફ આઇટમ્સ આર દેર, અને એ બધી જ વસ્તુ હું પૂરી કરવાનો છું બાય માય સેલ્ફ અલોંગ વિથ ધ મોકટેલ. તો મને થોડોક ટાઈમ આપો હવે યાર, મારા ફૂડના પ્રેમને થોડું જતાવવા માટે. આઈ સી યુ નેક્સ્ટ ટાઈમ ગાઈઝ, સ્ટે ટ્યુન. અને જો અહીંયા આવો છો તો મને આ વિડીયોમાં પાછા આવીને કમેન્ટ્સમાં આવીને કહેજો દેટ હાઉ ડીડ યુ ફાઇન્ડ ધીસ પ્લેસ, અને તમને કેવી લાગી.